સામાન્ય રીતે કોઈ પ્રશ્નપત્ર લીકેજ થાય ત્યારે એ સમગ્ર રાજ્યમાં ક્યાંયથી પણ બનાવ બનેલો હોય એવું માનવાને કારણ છે સામાન્ય રીતે આની તપાસ પોલીસ જે કરતી હોય છે એ બધા જિલ્લામાં અને જ્યાં શંકાસ્પદ લાગે ત્યાં વધારે ડિટેલમાં તપાસ કરતી હોય છે એના અનુસંધાને રાજકોટ જિલ્લામાં પણ કદાચ કોઈ જગ્યાએથી લીક થયું છે કે કેમ એની તપાસ હાલમાં પોલીસ પ્રાથમિક તબક્કે કરી રહી છે અને પોલીસ તપાસના અંતે જે સત્ય હશે એ બહાર લાવશે સામાન્ય રીતે પોલીસ એની કાર્યવાહી એની રીતે કરે છે એટલે અમારી કક્ષાએથી કોઈ જાણ કરેલી નથી પણ ગાંધીનગર બોર્ડ દ્વારા જાણ થયેલી હોઈ શકે અત્યારે પોલીસ પ્રાથમિક તબક્કે વિગતો મેળવી રહી છે એટલી ખબર છે બાકી બીજી ડિટેલ તપાસ હવે ચાલુ છે એટલે શું થશે એ હવે ખબર પડે